नमस्कार समाચારોની સાથે હું છું હિના। વડોદરામાંથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે। કિશન પરવાળ હત્યા કેસે લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો છે। અપડેટ અમે તમને આપી દઈએ। મંજલપુરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ વિનોદ શાહનો અનોખો વિરોધ સામે આવ્યો છે। અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર આડોટતા પોલીસ સ્ટેશન પહોંચ્યા। तो अनोखो विरोध के जे दृश्य में जोई शकाय छे। धंधुकामा पण किशन भरवाड ने लईने कोंग्रेसनो आ विरोध, कोंग्रेसना उपाध्यक्ष विनोद शाहनो आ अनोखो विरोध छे। रस्ता पर आड़ोड़ता पोलीस स्टेशन पहोंच्या छे त्यारे हजु पण वधु रजूआत करवामां आवशे, परंतु दृश्य में जोई शकाय छे कि कई रीते आ घटना ने लईने हजु पण विरोधना वंटोड़ जोवा मळी रह्या छे। त्यारे कोंग्रेसनो पण आ अनोखो विरोध सामे आव्यो छे। रस्ता पर आड़ोड़ता पोलीस स्टेशन पहोंच्या छे आ उपाध्यक्ष अने तेमनो आ विरोध तेमने नोंधाव्यो छे। वडोदराना मांजलपुरमां कोंग्रेसनो आ प्रकारनो अनोखो विरोध, जेमां कोंग्रेसना उपाध्यक्ष विनोद शाहनो आ अनोखो विरोध छे। रस्ता पर अर्धनग्न हालतमां आड़ोड़ता पोलीस स्टेशन पहोंच्या छे अने त्यां हवे रजूआत करवामां आवशे। हत्याराओने कड़कमां कड़क कार्यवाही थाय ते प्रकारनी मांग करवामां आवशे। परंतु आ सीधा दृश्यमां जोई शकाय छे कि केवी रीते आ अनोखो विरोध छे। अफगानिस्तान के पाकिस्तान नो होय, क्या इराक के ईरान नो होय, तमे एवुं समजता होय के आ भारत देश इराक ने ईरान छे तो ये भूली जजो। हवे કોંગ્રેસ પાર્ટી જે પણ ખોટું કરશે તેની વિરુદ્ધમાં ઉતરશે, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય। હું કોંગ્રેસ પાર્ટીનો વડોદરા શહેરનો ઉપપ્રમુખ વિનોદ શાહ આનો વિરોધ કરું છું। અને 24 કલાકમાં જેટલા હત્યાખોરો છે, જેટલા કાવતરાખોરો છે, તમામના એન્કાઉન્ટર કરવામાં આવે એની હું માગણી કરું છું। અને જો 24 કલાકમાં એન્કાઉન્ટર કરવામાં નહીં આવે તો ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્રભાઈ મોદીએ સત્તા ખુરશી છોડી દેવી જોઈએ। कुर्सी जो तमे नानी 20 दिवस की बाळकीने न्याय ना अपाई सकता होय तो तमारे सत्ता मरे वणो तमने कोई अधिकार नथी। अने ए लोको ए कायदो हाथमां लीधो, हत्यारा होय कावत राखो रे तो पोलीसे पण कोर्ट थी जरवानी जरूर नथी। पोलीसे हवे कायदो हाथमां लई अने तमाम हत्याराओ अने कावत राखोरो जाहेरमां एन्काउंटर करो, जाहेरमां एन्काउंटर करवामां आवशे तो भविष्यमां कोई पण व्यक्ति आ रीते कायदो हाथमां लेवानुं विचारशे नहीं। એટલે 9-10 જેટલા પકડાયા, તમામના જાહેરમાં એન્કાઉન્ટર કરો, 4 રસ્તા પર લાઈનમાં ઉભા રાખીને લોકોને એન્કાઉન્ટર કરવામાં આવે એવી અમારી માંગણી છે। આ વિરોધ હું રોડ પર ગબડતો જઉં છું અને 20 દિવસથી જે બાળકી નિરાધાર થઈ ગઈ છે, અનાથ થઈ ગઈ છે, એને ન્યાય અપાવવા માટે અત્યારે હું આ કાર્યક્રમ આપી રહ્યો છું, આંદોલન કરી રહ્યો છું। હું મકરપુરા પોલીસ ચોકી PI પાસે અને ત્યાં એમને હું આવેદન પત્ર આપીશ કે ગુજરાતના IG વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેરસિંહ તમામને અમારી આ આંદોલનથી માહિતગાર કરી અને 24 કલાકમાં આ લોકોને એન્કાઉન્ટર કરવા માટે ગુજરાતના IG અમે વિનંતી કરીશું। જો ગુજરાતના IG એ તાત્કાલિક મિટિંગ કરો, ભૂપેન્દ્ર પટેલ જોડે કરો કે તમે હોટલાઇન ઉપર મોદી જોડે કરો। 24 કલાકમાં 9-10 પકડાયા છે, તમામને એન્કાઉન્ટર કરવામાં નહીં આવે તો 6.5 કરોડ ગુજરાતીઓ આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી અને કોંગ્રેસ પાર્ટીને જ્વલંત વિજય અપાવશે। અને કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં આવશે તો આ લોકો જો નહીં આપે, એન્કાઉન્ટર નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી તરફથી એન્કાઉન્ટર કરવાની અમે માંગણી કરીશું। અમે અમારા કોંગ્રેસના ભવિષ્યના જે બી મુખ્યમંત્રી આવે એને કહીશું। વિરોધ અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો। વડોદરાના માંજલપુરમાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો કે જેમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ વિનોદ શાહનો અનોખો વિરોધ છે। રસ્તા પર આરોડતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરી।